હળવદ તાલુકાના વેગળવાવ ગામનું પેટા કેન્દ્ર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી આજુબાજુના વિસ્તારના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સબ કેન્દ્રનું 2 વર્ષ પહેલા લોકાર્પણ થયું હતું અને તે છેલ્લા 1 વર્ષથી બંધ હોવાથી દર્દીઓને સારવાર માટે હળવદ સુધી લંબાવવું પડી રહ્યું છે. ત્યારે વહેલી તકે વેગળવાવના પેટા આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી રહે અને દવાખાનું નિયમ મુજબ શરૂ થાય તેવી માંગ ગામ લોકોએ કરી છે. નવા વેગળવાવ ગામે કે જ્યાં છેલ્લા 1 વર્ષથી આરોગ્ય કેન્દ્ર બનેલું છે પણ તેને માત્ર તાળા લાગેલા છે, એક પણ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોને કોઈ નાની મોટી તકલીફ પડે તો છેક હળવદ સારવાર માટે જવું પડે છે. ત્યારે આ બાબતે ગામના વૃદ્ધને પૂછી. શું કાકા તમારું નામ? મારું નામ મનજીભાઈ સગનભાઈ સોનગરા. આપણે દવાખાનું જે આરોગ્ય કેન્દ્ર બન્યું એ કેટલા ટાઈમથી બન્યું? આઝાદી બાદ પહેલો લાભ મળ્યો છે, 12 મહિનાથી ઉદઘાટન થઈ ગયું છે, પણ કોઈ ડૉક્ટર કે સિસ્ટર કોઈ મેડમ કે આવતું નથી અને અમારે કોઈ બ્લડ પ્રેશરનું તપાસણી કરવી હોય તરત તાત્કાલિક હળવદ જવું પડે. એટલે આજુબાજુના ગામના જો અહીંયા આરોગ્ય કેન્દ્ર ચાલુ થાય તો આજુબાજુના ગામના લોકો પણ સારવાર માટે આવી શકે. આજુબાજુનું ગામ લીલાપર, મંગળપુર, બુટવડા, જૂના વેગડવા 5 ગામને લાભ મળે છે, પણ કોઈ સંજોગે આ કોઈ લોકો ધ્યાન દેતા નથી. તો આ હળવદ તાલુકાના નવા વેગડવા ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે. કેમેરામેન મહેન્દ્ર મારું સાથે મેહુલ ભરાડો, અબતક ન્યૂઝ, હળવદ.